નમસ્કાર સંદેશ ન્યૂઝ સાથે હું છું શિવાની. છેલ્લા કેટલાક દિવસોથી ઘરઘાટી દ્વારા હત્યા અને લૂંટના બનાવોને અંજામ અપાઈ રહ્યો છે. કાયદા અને વ્યવસ્થાની ધજિયા ઉડાવીને દિન દહાડે આ ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે પોલીસની સતર્કતાની સાથે સાથે નાગરિક પણ કેટલો જાગૃત છે આ તમામ બાબતોને સમાન પરડે તોલવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. સાથે આ કિસ્સાઓમાં ક્યાંક ને ક્યાંક વર્તણૂકને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે બંને પક્ષે કયા પ્રકારની વર્તન હોવી જોઈએ, કારણ કે વર્તન યોગ્ય ના લાગતા પણ ઘરઘાટી દ્વારા હુમલો કરવામાં આવે છે. ત્યારે આજે તમામ પાસાએ આજે ચર્ચા કરીશું. સંદેશ સ્ટુડિયોમાં હાલ ઉપસ્થિત છે એડવોકેટ નિસર્ગ ત્રિવેદી જોડાઈ ગયા છે, સાથે જ સોશિયલ વર્કર અને મહિલા અગ્રણી છે રુઝાન ખંભાતા, આ સાથે જોડાઈ ગયા છે રિટાયર્ડ ડીવાયએસપી એસએસ ચુડાસમા. આપ તમામનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. સર, સૌથી પહેલા આપને પ્રશ્ન પૂછવા માંગીશ ચુડાસમા સાહેબ આપને, કારણ કે વારંવાર પોલીસ એવું કહેવામાં લાગી ગઈ છે કે ઘરઘાટીની નોંધણી કરાવી જરૂરી છે, ઘરઘાટીનો ઇતિહાસ કેવો છે, તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, તે તમામની તપાસ કરીને ઘરઘાટીને રાખવો જોઈએ, પરંતુ ગુનાઓ થઈ જાય છે ત્યારબાદ પોલીસ તંત્ર જાગે છે, કેટલું યોગ્ય છે આ? જી સર, ગુનાઓ થઈ જાય છે અને પોલીસ તંત્ર પછીથી જાગે છે અને પછી નાગરિકો જાગૃત નથી તે પ્રકારની દલીલો કરવામાં આવી છે. ચુડાસમા સાહેબ આપને પૂછવા માંગુ છું. હા, આપનો પ્રશ્ન બરાબર છે. કોઈ ઘરઘાટી કે ઘરમાં નોકર અથવા કામ કરવા માટે માણસો રાખવામાં આવે ત્યારે એ માણસોના પૂરા નામ, સરનામા અને મોબાઈલમાં એ લોકોનો ફોટોગ્રાફ્સ અવશ્ય લઈ લેવા જોઈએ. અને નજીકના પોલીસ સ્ટેશનમાં એ માહિતી પૂરી પાડવી જોઈએ, ત્યાં લેખિત માહિતી આપવી જોઈએ કે ભાઈ અમે આ માણસને અમારા ઘરકામ માટે રાખેલ છે. જે ઘરની અંદર માણસો ઓછા હોય અને જે ઘરની અંદર વૃદ્ધ માણસો હોય એ લોકોએ તો ખાસ આ ધ્યાન રાખવું જોઈએ. આ બધી પ્રોસિજર કરવાથી જે માણસ અજાણા માણસોને તમે કોઈ બીજા રાજ્યના માણસો જે હોય આપણે ત્યાં કામે રહેલા હોય એ લોકોના ઉપર માનસિક દબાણ ઘણું બધું રહે છે. જો તમે એના નામ, સરનામા અને ફોટોગ્રાફ અને આંગળાની છાપો પોલીસ સ્ટેશનમાં રજૂ કરી દો તો એ લોકો લૂંટફાટ કરવામાં કે મર્ડર કરવામાં કે એ હિંમત નહીં કરે. આ લોકો જુએ છે કે આપણે મર્ડર કરીશું, લૂંટફાટ કરીને જો ભાગી નાસી જઈશું આપણા રાજ્યમાં, બીજા રાજ્યમાં, પછી એને શોધવા માટે પોલીસ પાસે કોઈ રસ્તો રહેતો નથી. અતિ મુશ્કેલ કામ થઈ જાય છે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે અને આવી દુર્ઘટનાઓ બને છે. પરંતુ જો આ લોકોના નામ, સરનામા, ફોટોગ્રાફ લઈ અને પોતાના પોલીસ સ્ટેશન જે હોય નજીકનું એમાં આપવામાં આવે તો આ લોકોના ઉપર માનસિક એટલું બધું દબાણ રહે છે કે જો આપણે આ ઘરમાં કંઈ કરીશું તો આપણી બધી માહિતી આ ઘરવાળા પાસે છે. જેટલા જેટલા કેસોની અંદર ભારત આખા દેશની અંદરની વાત કરું છું, જ્યાં જ્યાં બી આવી રીતે મર્ડર, બોમ્બે છે, અમદાવાદ છે, રાજકોટ છે, મર્ડર અને લૂંટફાટ કરીને ઘરઘાટીઓ કે ઘરમાં કામ કરનારા માણસો નાસી છૂટ્યા છે, એ લોકોને ખબર છે કે આપણી કોઈ માહિતી હવે આ કામ કર્યા પછી કોઈ પોલીસને આપણને શોધવા માટે આપણા રાજ્યમાં આવશે તો પણ આપણે એમને કંઈ મળી આવવાના છીએ નહીં. જી, જો એના ફોટા અને ફિંગરપ્રિન્ટ, આંગળાની છાપો અને વિગત જો પોલીસ સ્ટેશનમાં સમયસર આપી દીધી હોય તો માણસોનો જાન બચે છે અને મિલકત પણ એનાથી રક્ષણ થાય છે. જી બિલકુલ સર, નાગરિકોની સાવચેતી વિશે આપ વાત કરી રહ્યા છો. રુઝાન, જો સામાજિક દ્રષ્ટિકોણથી વાત કરવામાં આવે તો હવે પોસ્ટ લોકેશનમાં આ ઘટનાઓ વધી રહી છે અને મોસ્ટલી જે હાઈફાઈ ક્લાસના લોકો છે દરવાજા બંધ રાખીને પોતાની પ્રિવસીમાં રહેતા હોય છે ત્યારે આ પ્રકારના ઘટનાઓ વધારે પડતી સામે આવતી હોય છે. ત્યારે
એઝ અ નાગરિક કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે ઘરઘાટી મળતાની સાથે જે વર્કિંગ વુમન હોય છે તે એકદમ ઉત્સાહિત થઈ જાય, ચલો ઘરઘાટી મળી ગયો છે, પરંતુ કોઈ એના ઇતિહાસની ચકાસણી કરવામાં નથી આવતી. શું કહેશો આ પરિપ્રેક્ષ્યમાં? હવે આ એક કેચ 22 સિચ્યુએશન છે, કારણ કે જે સાહેબે કહ્યું ઓકે છે, કારણ કે એમાં થોડું આટલું બધું કરાય નહીં, કારણ કે તમે હવે ઘરઘાટી નતો કે બધું ફિંગરપ્રિન્ટ બી આયલ ના આતે, કારણ કે પેલી બેનને ફિકર શું હોય, ચિંતા શી છે કે ભાઈ આ છોડીને ચાલી જશે તો, સાચું કહું તો ઘરઘાટી જેટલી ગરજ નથી જેટલી કે એના માલિકને ગરજ હોય છે. બીજી વાત કે જે આપણે વર્તનની વાત કરી છે એમાં તો સામેથી ચાર વાર પૂછે કે ભાઈ તે ચા પીધી નાસ્તો કીધો, ચા પીધી નાસ્તો કીધો, એટલે વર્તનમાં બી આજકાલ મેં એવા પ્રોબ્લેમ નથી જોયા કે આપણે પેલા ઘરઘટીને હડકાવી દઈએ યા ગાળો આપીએ યા બહુ કામ કરાવીએ ઓવર ટાઈમ કરાય, એવું કશું નથી. હવે તો તું ઊંધો સીન થઈ ગયો છે. હવે જે નાગરિકની તમે જે કોઈ સાચવતાની વાત કરો છો, તો હા એ વાત ઘરની સાચી વાત છે કે નાગરિકોએ સાચવતા એટલા માટે રાખવી જોઈએ, કારણ કે એ લોકો ઘણી વાર શું થાય છે કે સામે વાળો બહુ એ લોકોમાં એવું ભરોસો દેખાડવા માંગે છે કે ભાઈ તું તો અમારા ઘરના છોકરા જેવો, ઘણી તમે આગળથી સ્ટોરી સાંભળી હશે તો એના દીકરા જેવો રાખ્યો હોય છે, તો બી પેલી બુઢી બાઈનું એ લોકો ખૂન કરીને યા પૈસા લૂંટીને ચાલી જાય છે. એટલે આ પોઈન્ટ ઓફ વ્યુમાં બે ચીજ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી ચીજ ઇમ્પોર્ટન્ટ છે કે જે લોકો જેને કે વી રિક્વાયર ઘરઘાટી વગર કામ નથી થતું, લેટ્સ બી ક્લિયર, કારણ કે અત્યારે સોશિયો ઇકોનોમિક પ્રેશર, એટલે હસબન્ડ ને વાઈફ બંને જોબ કરે છે, એટલે જોઈએ જ જોઈએ. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જયારે આપણે ઘરઘાટીને રાખીએ, હું કઈ આંગલા મારો ના મારો એ બધું તો થોડું લોજિકલ ઓછું લાગે છે, પણ હા તમે એટલું જરૂર કહી શકો કે એનો મોબાઈલમાં ફોટો રાખી શકો અને તમે એને બીફ્રેન્ડ કરી લે, ઓબ્વિયસલી બીફ્રેન્ડ કરો એટલે ચા નાસ્તા કરાવતી વખતે એને તમે એની ડિટેલ્સ દઈ શકો. કારણ કે ઘણી વાર થયું છે, લેટ મી એમ્ફસાઇઝ ઓન ધીસ, જે સાહેબ કહે છે ને કે એડ્રેસ લખાવો ને બધું લખાવો, ઘણી વાર લોકો એડ્રેસ જૂઠું આપે છે જી, ને પોલીસ કે ચેક નથી કરતી, એવું કહું છું, ભલે સાહેબ કહેતા હોય કે ચેક કરે છે પણ પોલીસ ચેક કરતી નથી, જયારે પકડવા જાય ત્યારે બીજા ઠેકાણે ફરી આવે છે પોલીસો. જી જી ચુડાસમા સાહેબ, આપ શું કહેવા માંગો છો આ બાબતે? કારણ કે પોલીસ તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે તે વસ્તુ ચોક્કસ છે. આપની એ વાત સાચી છે, આપણા જે ઘરોની અંદર મહિલાઓ પોતાના ઘરની અંદર હંમેશા સેફટી માટે જે ચેઇન આવે છે, સેફટી ચેઇન દરવાજા ઉપર, જે અવશ્ય સેફટી ચેઇન રાખવી જોઈએ. જી બિલકુલ નિસર્ગજી, આપની પાસે આવવા માંગીશ. એ સામાજિક વલણ જે જોવા, એને દરવાજામાં અંદરની સાઈડેથી બંધ કરવી પડે, મિસ્ત્રીને બોલાવીને એને ફિટ કરાવી દેવી પડે. સાહેબ ઘરઘાટી હોય અંદર એન્ટ્રી તો આપવાની જોઈએ ને, હવે ચેન ક્યાંથી આવી સાહેબ? આ તો પ્રિવેન્ટિવ મેજર્સ છે, આ તો ચેન લગાડ્યા પછી દરવાજો. જી નિસર્જી, આપ કાયદાના નિષ્ણાંત છો, સામાજિક વલણ જે રીતનું છે, જે સાથે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ઘરઘાટી રાખીને ઘરની સુરક્ષા કરે, બાળકો હોય તો તેમનું પણ ધ્યાન રાખે, વૃદ્ધો હોય એકલા તો એમનું પણ ધ્યાન રાખે, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ સામે આવી રહી છે કે ઘરઘાટી મન ફાવે તે રીતે ગુના આચરી રહ્યા છે અને ઉદ્વેગમાં આવીને છેક હત્યા સુધીના ગુનાને વારદાતને અંજામ આપે છે, શું કહેશો કે કાયદાકીય રીતે ઘર માલિકો માટે કયા પ્રકારના પ્રોસીજર હોય છે? લીગલ પ્રપોઝિશન જોવા જઈએ ને તો આખા ઇન્ડિયામાં તમિલનાડુ એક પહેલું રાજ્ય હતું જેણે ડોમેસ્ટિક વર્કર્સ માટે એક મેન્યુઅલ વર્કર્સ એક્ટ લાવ્યો હતો, એને પછી એનું સબસિક્વન્ટલી ફોલો કરીને મહારાષ્ટ્ર એક એનું બિલને બધાની પ્રસાર કરવાની પ્રક્રિયામાં છે. પરંતુ મહારાષ્ટ્રમાં એક કાયદો છે જે છે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કંડક્ટ એક્ટ 1997. એ કાયદો 1997 ઘડવામાં આવ્યો, એ પ્રકારનો છે કે જે પણ પબ્લિક સર્વિસ કમિશનમાં જે પણ પબ્લિક સર્વિસ કમિશન મિનિંગ કે જે બી કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ જે પણ એ બધા હોય છે, એ લોકોને બંધન કરતા એમાં સેક્શન 27 ઇન્કોર્પોરેટ કરવામાં આવી છે કે એ લોકો અમુક એજથી નાના લોકોને રાખી ના શકે. એવી રીતના સેન્ટરમાં જોવા જાઓ તો એક સેન્ટ્રલ સિવિલ સર્વિસ કંડક્ટ રૂલ્સ છે, એનો કોઈ કાયદો નથી પણ એક રૂલ્સ છે કે એના હેઠળ 14 વર્ષથી નાના બાળકને તમે રાખી ના શકો. પરંતુ તમે લીગલ પ્રપોઝિશન જોવા જાઓ ને આપણા દેશનું, તો 2008માં એક પરિસ્થિતિ ડિફરન્ટ આવી, એક બિલ નક્કી કરવાનું, ડ્રાફ્ટ બિલ બન્યું. એ બિલ એવું હતું કે ડોમેસ્ટિક વર્કર્સ રજીસ્ટ્રેશન સોશિયલ સિક્યોરિટી અને વેલફેર એક્ટ 2008નો એ બિલ બન્યું, પછી 2010માં અમલ કરવાનું હતું, હજી એ ધૂળ જ ખાય છે. એમાં બધી પ્રક્રિયા નક્કી કરવાની હતી કે એમનું પેમેન્ટ કેટલું થશે, એમને શું સેફટી મળે છે, એમનું જે આમાં જનરલી લેડીઝ વધારે ઇન્વોલ્વ હોય છે આ પ્રકારના ડોમેસ્ટિક સર્વિસીસમાં, એટલે એ લોકોનું ટ્રાફિકિંગ ઇમોરલ થતું નથી, એ બધા માટે અંકુશ લાવવા માટે આવું કરવામાં આવ્યું હતું. પણ સમહાઉ ઇટ કુડ નોટ બી ઇમ્પ્લિમેન્ટેડ, આનું કોઈ ઇમ્પ્લિમેન્ટેશન થયું નથી, કારણ કે આ કાયદા હેઠળ દરેક રાજ્યના સ્ટેટ લેજિસ્લેશનને સત્તા આપવામાં આવી હતી અને સ્ટેટ ગવર્ન કરે કે એનું અમલીકરણ એટલે કે ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતનું થશે.
અને સેન્ટરની વાત કરીએ તો નોટિફિકેશન ડેટ ઇઝ સ્ટીલ પેન્ડિંગ વિથ ધ સેન્ટર. અને એક ચોંકાવનારી વસ્તુ જે છે, જે મેઇન પાંચ કાયદા જે લોકો જનરલી બધું ડે ટુ ડે લાઈફમાં જે બધાને ખ્યાલ હોય કે બોન્ડેડ લેબર ને બધું જુઓ, તો એમાં આ બધું ઇન્ક્લુડ જ નથી થતું. મિનિમમ વેજીસ એક્ટ છે એમાં ઇન્ક્લુડ નથી થતું ડોમેસ્ટિક વર્કરનું. પેમેન્ટ ઓફ વેજીસ છે એમાં ઇન્ક્લુડ નથી થતું. વર્કમેન કોમ્પન્સેશન એક્ટ છે એમાં ઇન્ક્લુડ નથી થતું. કોન્ટ્રાક્ટ લેબર છે અને મેટરનિટી બેનિફિટનો જે કાયદો છે, આ બધામાં આ જે પાંચ અગત્યના કાયદા છે એમાં કશું ઇન્ક્લુડ જ નથી થતું. એટલે આપણા દેશમાં લીગલી તમે જોવા જાઓ તો ઇન એબસન્સ ઓફ મિકેનિઝમ, સેની મિકેનિઝમ ફોર ઇન્સ્પેક્શન અને એની એન્ફોર્સમેન્ટ. ઇન્સ્પેક્શન એટલે એની ઉપર નજર રાખવા માટે જે પણ, જેમ કે ફોર એક્ઝામ્પલ એન્ફોર્સમેન્ટ ઓથોરિટી એટલે પોલીસ અધિકારીઓ, એની એન્ફોર્સમેન્ટ અને એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલીકરણ, આ બધાનો એટલો મોટો અભાવ છે કે આ વસ્તુ આપણા દેશમાં સમહાવ ફિઝિબલી પ્રેક્ટિકલી એ શક્ય નથી. જી બિલકુલ. ચુડાસમા સાહેબ, આપ શું કહેશો? યોગ્ય મોનિટરિંગ નથી થઈ રહ્યું પોલીસ દ્વારા? યોગ્ય મોનિટરિંગ નો અભાવ. મને પૂછો, હું સમજો નહીં. જી, જે લીગલ જે સ્ટાન્ડર્ડ છે એને ફોલો કરવામાં નથી આવતા, જે ઉંમરથી નીચે હોય તેને પણ, જે 14 વર્ષથી નીચેના બાળકો હોય છે તેને ઘરઘાટી તરીકે રાખવામાં આવે છે, આ કોઈ પણ પ્રકારની જે મોનિટરિંગની જરૂર છે તે પોલીસનો લો નથી. ગુજરાતમાં એવો કોઈ લો નથી. જી જી ચુડાસમા સાહેબ, આપની સામે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે પોલીસ દ્વારા યોગ્ય મોનિટરિંગ નથી થઈ રહ્યું. હા, એ મેં પહેલા અત્યારે કહ્યું એ મુજબ દરેક ઘરઘાટીના નોકરોના પૂર્વ ઇતિહાસ અને એ આપણે એને પૂછી અને એમાંથી વિગત બધી પોલીસ સ્ટેશનમાં આપવી જોઈએ, મોબાઈલમાં એનો ફોટોગ્રાફ્સ પણ લઈ લેવો જોઈએ, તો એ લોકો કોઈ હિંમત નહીં કરે કોઈને મારી નાખીને કઈ લૂંટફાટ કરવાની. પોલીસ દ્વારા પોતાનો બચાવ કરવામાં આવી રહ્યો છે. આગળ પણ આ વિશે ચર્ચા યથાવત રહેશે. હાલ સમય છે એક બ્રેક લેવાનો. લઈએ બ્રેક બાદ ફરીથી સ્વાગત. ઘરઘાટીથી કેટલું સાવધાન રહેવું જોઈએ, ઘરઘાટીને રાખતા પહેલા કેટલી જાગૃતતા રાખવી જોઈએ, આ સાથે પોલીસ તંત્ર શું કરી રહ્યું છે તે તમામ સવાલો સાથે જે ચર્ચા કરી રહ્યા છે. સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં મહાનુભાવ ઉપસ્થિત છે. ચુડાસમા સાહેબ, આપે વાત કરી નાગરિકોએ જાગૃત રહેવું જોઈએ, તમે જે સ્ટાન્ડર્ડ કહો છો, જે માપદંડો કહો છો તે ફોલો કરવા જોઈએ, પરંતુ આઈપીએસ અધિકારી પણ આ ઘટનામાંથી બાકાત નથી રહ્યા. આઈપીએસ અધિકારીના ઘરે પણ ઘરઘાટીએ હુમલો કર્યો હતો તેવા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. હા, જે ઘરઘાટીઓને રાખવામાં આવે છે એ લોકોને એમનો પૂરો ઇતિહાસ રાખતી વખતે થોડા દિવસ પછી મેળવી લેવો જોઈએ, અને એને એને પોતાને એમ ન લાગે કે મારી તપાસ કરી રહ્યા છે. એને કહેવાનું તમારી તારી તબિયત ખરાબ થાય, તું બીમાર પડે, તને કોઈ એક્સિડેન્ટ થાય, તો અમારે કોઈને તારા સગાવાલાને જાણ કરવી પડે, માટે થઈને તારી બધી માહિતી અમે મેળવીએ છીએ. એના મોબાઈલમાં ફોટોગ્રાફ લો તો એ માણસ કોઈ દિવસ ઘરના માણસોનું મર્ડર કરીને, કોઈ લૂંટફાટ કે બીજી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરીને નાસી નહીં જાય. રુઝાન જી, અને કદાચ તો બી કરે તો ગમે ત્યારે પકડાઈ જાય. ના સાહેબ, જેના મનમાં પાપ હશે એ એટલો તો બેવકૂફ નથી કે એવું સમજી જશે કે હું બીમાર પડીશ નહીં. આ સાહેબ, આ એક્ચ્યુઅલી છે ને, આ લેડીઝોનું કામ નથી. લેડીઝોનું આવું ફાવતું બી નથી કરતા, કારણ કે એ લોકોને તો સૌથી પહેલા ઘરઘાટી વગર ચાલતું નથી. એટલે તમે આ રીઝન આપશો તો નહીં, પણ હું તમને બીજો વે રસ્તો આપું છું. એટલે જે બહેનોએ કરવું જોઈએ કે જયારે સૌથી પહેલા આજે અમે બાય ડિફોલ્ટ રૂલ રાખ્યો છે કે ભાઈ બને તો જેન્ટ્સ તો રાખો જ નહીં, અને લેડીઝ રાખો તો જે જેન્ટ્સ એ લોકોને મળવા આવે તે અલાઉ નહીં કરવાના કે ભાઈ આટલા ઘડી ઘડી જેન્ટ્સો મળવા ના આવવા જોઈએ. બીજી વાત કે તમે લોકો જયારે બી એલ્ડર સિનિયર સિટીઝન ખાસ કરવા માંગુ છું, કારણ કે એ લોકો વલ્નરેબલ કહેવાય એટલે એ લોકોને જલ્દી એટેક થાય,
તો એ સિનિયર સિટીઝન માટે વચ્ચે બહુ જ સરસ પોલીસ વાળાએ સ્કીમ કરી હતી કે ભાઈ તમે તમારા સેલ્ફને કંઈક ફોર્મ આપ્યા હતા કે તમે રજીસ્ટર કરી દો એટલે શું જયારે તમને જરૂર પડે અમે તમને બચાવવા આવી શકીએ. પણ એનું અનફોર્ચ્યુનેટલી થયું છે કે કોઈક પોલીસ સ્ટેશનો એ સ્કીમમાં હેલ્પ કરીને કોઈક પોલીસ સ્ટેશન ના પડી કે અમને તો કશી ખબર જ નથી, કોઈ ફોર્મ નહીં કશું નહીં. એટલે આ જે બધા પોઈન્ટ એનો લોકો ફાયદો ઉઠાવે છે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે કહેવા માંગુ છું કે અત્યારે જે કોસ્મોપોલિટન ક્રાઉડ થઈ ગયું છે, આપણે વિકાસની વાત કરીએ છીએ તો ઓબ્વિયસલી વિકાસ સાથે એની સાથે આ બધું તો આવવાનું જ છે. પણ એના માટે જે પોલીસનો ધાક હોવી જોઈએ, ધમકી હોવી જોઈએ, જે પોલીસે જેનાથી લોકો ગભરાય એ અત્યારે અભાવ છે. એટલે આપણે અગર એ પોલીસિંગ અને બીજું જે એને કહીએ, અમે બીજું જે કહીએ છીએ સોશિયલ પોલીસિંગ, કે સોશિયલ પોલીસિંગનો મતલબ એવો છે કે અગર પોલીસ એ સોસાયટી આસપાસ આટા ફેરા મારતી રહેતી હોય. મીનવાઇલ થયું એવું કે પોલિટિકલ સિનેરિયો દેશમાં બદલાયો, એક્સ પાર્ટી થી વાય પાર્ટી આવી, એટલે સમાવ એનું જે પેલું શું કહેવાય કે અમલીકરણ થવાનું હતું એ થયું નહીં, બિલ પસાર થયું નહીં, કાયદો બન્યો નહીં, એટલે જે હતું બધું એમને એમ યથાવત જેમ જૂની પરિસ્થિતિ ચાલતી હતી એ પ્રમાણે રહ્યું. પ્લસ આ કાયદો બની બી જાય તો સિચ્યુએશન એઝ અરાઇઝન વુડ બી કે આપણા દેશમાં મિકેનિઝમ્સનું બહુ જ એબ્સન્સ છે, એટલે એનું અમલીકરણ છે કે એનું ઇન્સ્પેક્શન એટલે કે એની તપાસ ને ઇન્સ્પેક્શન જે બધું છે એ કઈ રીતના શું થશે, ઇટ વિલ બી ઓલ સબ્જેક્ટ ટુ વાતો છે. જી બિલકુલ, આપ તમામ સંદેશ